হ্যালো জহিন, হাউ আর ইউ স্টুডেন্ট? হবে আজ আপনার চ্যাপ্টার নম্বর 4, আই এম লার্নিং ইংলিশ। আজ বিদ্যার্থী মিত্র আপনি এক নবা চ্যাপ্টার নিয়ে চর্চা করবা, আই এম লার্নিং ইংলিশ। মানে আপনি শুরুয়াত করবা একটিভিটি নম্বর 1 থেকে। তো একটিভিটি নম্বর 1 এর নাম শুরু হচ্ছে, একটিভিটি নম্বর 1 প্রেইং প্রেইং પ્રાર્થના કરવી। તો આ આખું જે પોએમ છે એ પ્રાર્થના કરવી એટલે કે પ્રે પ્રેઇંગ ઉપર છે। તો જોઈએ આપણે વન બાય વન, લાઈન બાય લાઈન। પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, એટલે કે સવારમાં પ્રાર્થના કરવી જોઈએ, એટલે કે સવારમાં પ્રાર્થના કરી રહ્યો છું। પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, કે બપોરે પણ પ્રાર્થના કરી રહ્યો છું। પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, તો ત્યારે પણ હું પ્રાર્થના કરું છું કે જ્યારે સૂરજ છે એ શું થાય છે, ગોઝ ડાઉન એટલે કે નીચે જતો રહે છે। એનો મતલબ શું થાય છે, ગોઝ ડાઉન એટલે આથમે છે, એટલે કે જ્યારે સૂરજ આથમે છે ત્યારે પણ હું પ્રાર્થના કરું છું। આપણે બધા લગભગ સવારે અને સાંજે બે ટાઈમ આપણે પ્રાર્થના કરતા હોઈએ, અને બે ટાઈમ આપણે પ્રાર્થના કરવી પણ જોઈએ, એક મોર્નિંગમાં અને બીજા નંબરમાં આપણે ક્યારે કરીએ છીએ પ્રાર્થના, સાંજે કરીએ છીએ। અને ઘણા વિદ્યાર્થી મિત્રો સૂતી વખતે પણ પ્રાર્થના કરે છે, ખરેખર એ ખૂબ જ સારી રીત છે। સૂતી વખતે સાંજે ભગવાનને યાદ કરી અને પછી સૂવું જોઈએ, ઊંઘ પણ સરસ આવે છે, અને જે આપણું મન છે એ મન પણ સ્થિર રહે છે એવું કહેવામાં આવે છે। સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ, એટલે કે હું ગાઈ રહ્યો છું, ગાઈ રહ્યો છું, હું સવારમાં ગાઈ રહ્યો છું। સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, એટલે કે બપોરે પણ ગાઉં છું। સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, એટલે કે સૂર્ય જ્યારે આથમે છે ત્યારે પણ હું ગાતો હોઉં છું। ડાન્સિંગ ડાન્સિંગ એટલે કે ડાન્સ કરું છું। ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, સવારે ડાન્સ કરું છું। ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે ડાન્સ કરું છું। ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, જ્યારે સૂર્ય આથમે છે, ડાઉન થઈ જાય છે ત્યારે પણ હું ડાન્સ કરું છું। એના પછી છે સ્વિમિંગ 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 ઇન ધ મોર્નિંગ, સવારમાં હું સ્વિમિંગ કરું છું। સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, તો બપોરે પણ હું સ્વિમિંગ કરું છું। સ્વિમિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે પણ હું સ્વિમિંગ કરું છું। રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ, સવારે હું રીડ કરું છું। પછી કે છે રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે હું રીડિંગ કરું છું। રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે હું રીડ કરું છું। તો આની અંદર કઈ કઈ એક્ટિવિટી છે, તો આની અંદર કઈ કઈ એક્ટિવિટી જોઈ, તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કઈ એક્ટિવિટી જોઈ, તો પ્રેઇંગ। તો બાળક પ્રથમ સ્ટાન્ડર્ડમાં શું કહે છે, તો પ્રાર્થના કરે છે। પછી બીજા સ્ટાન્ડર્ડનો બાળક શું કરે છે, તો બીજા સ્ટાન્ડર્ડમાં બાળક સિંગિંગ કરે છે। કઈ કઈ એક્ટિવિટી જોઈ એ આપણે જોઈ લીધા, બીજા સ્ટાન્ડર્ડમાં બાળક સિંગિંગ કરે છે, ત્રીજા સ્ટાન્ડર્ડમાં શું કરે છે બાળક, ડાન્સિંગ કરે છે, શું કરે છે, ડાન્સિંગ કરે છે। એના પછી શું કરે છે, ચોથા સ્ટાન્ડર્ડમાં સ્વિમિંગ કરે છે, શું કરે છે, સ્વિમિંગ કરે છે। અને એના પછી પાંચમા સ્ટાન્ડર્ડમાં શું કરે છે, રીડિંગ। તો આટલી એક્ટિવિટી આપણે જોઈ, તો ફર્સ્ટમાં એ શું કરે છે, પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવાની, બીજા સ્ટાન્ડર્ડમાં એ સિંગિંગ એટલે કે ગીત ગાવાની વાત કરે છે, ત્રીજામાં ડાન્સિંગ એટલે ડાન્સ કરવાની વાત કરે છે, ચોથામાં સ્વિમિંગ એટલે કે એ તરવાની વાત કરે છે, અને રીડિંગ
એટલે કે વાંચવાની વાત કરે છે. તો એ જ રીતે નીચેના ચિત્ર જોવો અને વાંચો. તો નીચેના ચિત્ર છે તમારે જોવાના છે અને વાંચવાના છે. તો કઈ એક્ટિવિટી બતાવે છે તો જોઈએ એક્ટિવિટી નંબર 2. તો એક્ટિવિટી નંબર 2 એમાં ચિત્ર જોવો. હવે આપણે એક્ટિવિટી નંબર 2 તો એક્ટિવિટી નંબર 2 માં તમે જો તો તમને કેટલાક ચિત્રો આપેલા છે. એ ચિત્રોમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક ક્રિયા કરી રહ્યું છે. એ શું છે? એક્શન વર્ડ છે આપણે કહી શકાય. આગળ લગભગ ભણી ગયા ગ્રામરમાં એક્શન વર્ડ કે જે ક્રિયા સૂચવનારા જે શબ્દો છે એ આપણને આપેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ પહેલા નંબરમાં રનિંગ. તો રનિંગ એટલે શું થાય? દોડવું. તો પહેલા ચિત્રમાં તમને એક છોકરી દોડતી દેખાશે. સેકન્ડ નંબર એના પછી એની બાજુનું ચિત્ર છે એમાં તમને કઈ અભિનય કયો અભિનય દેખાય છે? ડાન્સિંગ. ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવું. નંબર 3 એના પછીનું જે ચિત્ર છે એમાં પ્લેઇંગ ક્રિકેટ લખ્યું છે. પ્લેઇંગ ક્રિકેટ એટલે કે ક્રિકેટ રમી રહ્યો, એટલે કોઈ એક વ્યક્તિ છે જે ક્રિકેટ રમે છે. એના પછી રીડિંગ. રીડિંગ એટલે વાંચવું. તો એના પછીના ચિત્રમાં કોઈ વાંચતું હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. એના પછી જે બીજા નંબરની લાઈન છે એમાં પહેલું ચિત્ર જુઓ, જમ્પિંગ એટલે કૂદવાની એક્શન તમને દેખાશે. પછી ઈટિંગ લંચ એટલે કે ખાવાની ક્રિયા દર્શાવેલી છે એમાં. પછી બાથિંગ. બાથિંગ એટલે નહાવું, બરોબર. બાથ એટલે શું થાય? નહાવું. તો બાથિંગ એટલે કે નહાવાની ક્રિયા બતાવી છે. એના પછી વોશિંગ એટલે વોશિંગ એટલે કે કપડાં અથવા તો વાસણ ધોવાની ક્રિયા તમને એમાં દેખાશે. પણ જનરલી આપણે જોવા જઈએ તો કપડાં ધોવાની ક્રિયા તમને એમાં દેખાશે. તો કુકિંગ એટલે કે રાંધવાની ક્રિયા છે. રાઇટિંગ લેટર પત્ર લખવાની ક્રિયા છે એમાં. સ્કીપિંગ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવાની ક્રિયા છે. સ્લીપિંગ એટલે સુવાની ક્રિયા. રાઇડિંગ એટલે કે કોઈ પણ પ્રાણી ઉપર કે કોઈ પણ સાધન ઉપર આપણે બેસીએ એટલે રાઇડિંગ કહેવાય. બાઇક ઉપર બેસી અને બાઇક ચલાવતા હોય તો બાઇક રાઇડિંગ કહેવાય. સાયકલ ઉપર બેસીને તમે સાયકલ ચલાવતા હોય તો એને સાયકલ રાઇડિંગ કહેવાય. ઘોડા ઉપર બેસી અને કોઈ ઘોડો દોડાવતો હોય તો એને આપણે શું કહીએ છીએ? હોર્સ રાઇડિંગ કહીએ છીએ. એના પછી છે પીકિંગ. શું લખ્યું છે? પીકિંગ. પીકિંગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચૂંટવું. ચૂંટવું અથવા તો ચૂંટીને લઈ લેવું. તો જે આ ફૂલ તોડવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં? પીકિંગ. જે ફૂલ છોડ તોડવાની ક્રિયા છે એને ઇંગ્લિશમાં કહેવાય પીકિંગ. પીકિંગ એટલે ચૂંટવું. તો શેના માટે વપરાય? જો ફૂલ છોડ હોય એ ચૂંટતા હોય તો એના માટે પણ પીકિંગ શબ્દ વપરાય. પછી બીજા નંબરમાં તમે તમારા ઘેર અત્યારે તો મેથીની ભાજી તમે કદાચ જોઈ હશે. તો મેથીની ભાજી તમે જો તો ઘેર મમ્મી ચૂંટતી હોય છે, બરાબર. એક એક પાંદડું ડાળીમાં એની જે ડાળખીઓ હોય છે એમાંથી અલગ કરે છે. તો એ ક્રિયાને પણ આપણે શું કહીશું? પીકિંગ કહીશું. પછી પેકિંગ. પેકિંગ એટલે કોઈ વસ્તુને પેક કરીએ તો આપણને ખબર છે જનરલી. પછી નોકિંગ શબ્દ લખ્યો મને. નોકિંગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? નોકિંગ. નોકિંગ એટલે કકડાવ, આમ કહીએ છીએ ને આપણે. તો એ શું કહેવાય? નોકિંગ કહેવાય, કકડાવ, બરાબર. કોઈનો દરવાજો આમ આમ કરી અને ખખડાવતા હોઈએ એને ઇંગ્લિશમાં કહેવાય નોક, કે નોક કરવું એટલે કે ખખડાવવું. એક્ટિવિટી નંબર 4 જોઈએ આપણે. એક્ટિવિટી નંબર 4 એમાં ચિત્ર જો તેનું વર્ણન સાંભળો, મોટેથી વાંચો, તમારા મિત્રને પણ સંભળાવો. તો આટલું આપણે ઇરેઝ કરી અને આગળની એક્ટિવિટી તરફ આગળ વધીશું. એક્ટિવિટી 4A. એક્ટિવિટી 4A એમાં જોઈએ આપણે કેટલાક અહીંયા ટાઇટલમાં લઈએ કેટલાક હારવાળા આવે તો આપણે જોતા જઈશું. તો હારવાળામાં લખ્યું છે લુક. લુક એટલે શું થાય? લુક એટલે
કેટલે શું થશે જો. એના પછી શું લખ્યું છે, સી ઇઝ પાયર. સી ઇઝ પાયર એટલે કે તેણીની પાયર છે. સી ઇઝ મેકિંગ ધ રંગોલી, તે શું કરી છે, તે રંગોળી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર, અહીં એનો જે ભાઈ છે એ શું કરે છે, ફટાકડા ફોડે છે. તો અહીંયા છે ફાયર, અહીંયા શબ્દ ભલે આપણને આપેલો છે ફાયરિંગ. ફાયરિંગ એટલે કે ફોડવું. પછી બીજો શબ્દ અંદર આપેલો છે એની બાજુમાં તમે જુઓ તો ક્રેકર્સ લખ્યું છે. ક્રેકર્સ, ક્રેકર્સ એટલે શું થશે, ફટાકડા. ક્રેકર્સ ને ઇંગ્લિશમાં શું કહેવાય, ફટાકડા. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, તો ડેકોરેટ. ડેકોરેટ એટલે શણગારવું. ડેકોરેટ એટલે શણગારવું. તો ઘરને શું કરે છે, ડેકોરેટ કરે છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, એની જે માતા છે એ ઘરને શું કરી રહી છે, તો શણગારી રહી છે. ઇટ ઇઝ અ વિન્ટર, તે શિયાળો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ તમને જે ચિત્ર આપેલું છે એ શેના રિલેટેડ છે, શેને સંબંધિત છે આ ચિત્ર. તો તમને ચિત્ર પરથી ખ્યાલ આવે તો એ ચિત્ર છે શેનું, દિવાળીને લગતું છે. તો દિવાળીનું છે એની અંદર આપણે ફટાકડા ફોડીએ છીએ અને ઘરને શું કરીએ છીએ, ડેકોરેટ કરીએ છીએ, એટલે કે ઘરને આપણે શણગારીએ છીએ. નેક્સ્ટ બીજું જે ચિત્ર તમને આપેલું છે એ બીજું ચિત્ર શેનું છે, તો બીજું ચિત્ર એ ધૂળેટીનું છે. લુક પાયર ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ, તો કલરિંગ એટલે શું થાય, કલરિંગ એટલે કલર કરવો એટલે કે રંગ લગાવવો. પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર, અને પાયલના મિત્રો પણ તેમને કલર લગાવી રહ્યા છે. ધે આર એન્જોયિંગ હોલી, તેઓ હોળીને એન્જોય કરે છે. ઇટ્સ અ સમર, તે ક્યારે આવે છે, સમર એટલે ઉનાળામાં આવે છે. તો શિયાળો ઠંડી એટલે વિન્ટરમાં આવે છે, જ્યારે હોળી એ સમર એટલે કે ઉનાળામાં આવે છે. લુક પાયલ ઇઝ હેપી, જો પાયલ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ, તે શું કરે છે, પરફોર્મ કરે છે. તે પરફોર્મ એટલે શું થાય છે, તે ગરબા ડાન્સ પરફોર્મ કરે છે એટલે કે રજૂ કરે છે. કિંજલ ઇઝ અ સિંગર, એટલે કે કિંજલ કોણ છે, તો સિંગર છે. સિંગર એટલે ગાયિકા છે, ગાયિકા અથવા તો ગાયક બે માંથી એક કહી શકાય. તો અહીંયા આગળ આપણે સિંગર એટલે સિંગર, સિંગર એટલે ગાયક અથવા તો ગાયિકા. ઓકે, સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ, તે ગરબા ગીત ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલસો એન્જોયિંગ ધ ગરબા, અને જે પાયલના મિત્રો છે તે પણ ગરબાને એન્જોય કરી રહ્યા છે. ઇટ ઇઝ મોનસૂન, તે કયો, શું છે, મોનસૂન એટલે કે કઈ ઋતુ કહેવાય વિદ્યાર્થી મિત્રો, મોનસૂન એટલે યસ ચોમાસું કહેવાય. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, તો જો દિવાળી શિયાળામાં, હોળી ઉનાળા દરમિયાન, અને જે આ નવરાત્રી છે એ મોનસૂન દરમિયાન આવે છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, આજે પાયલનો બર્થડે છે. લુક સી ઇઝ હેપી, તે ખુશ છે. સી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ, એ એની જાતને એન્જોય કરી રહી છે. તો પહેલા ચિત્રમાં દિવાળી વિશે અને બીજામાં હોળી વિશે, ત્રીજામાં આપણે નવરાત્રી વિશે જોયું અને ચોથા ચિત્રમાં આપણે બર્થડે વિશે જોયું. ઓકે, સો પહેલાં એક કામ કરીશું, આજે હાર્ડ વર્ક છે લખી નાખો અને લખી અને એક વખત તમારો જે સ્પેલિંગ છે એ ચેક કરી લો. તો લખી નાખો વિદ્યાર્થી મિત્રો, આપો તમારી જે ઇંગ્લિશની નોટ છે એમાં લખી નાખો.
ઓકે સરસ, તો ચલો આ લખી નાખ્યું હશે તમે, ચેક કરી લીધા સ્પેલિંગ તમે. તો હવે આપણે ટ્રુ ફોલ્સની ચર્ચા કરીશું. ટ્રુ ફોલ્સમાં જોઈએ આપણે નંબર વન, વી ફાયર ક્રેકર્સ ઓર હોળી. તો આપણે હોળીના દિવસે ક્રેકર્સને ફાયર કરીએ છીએ, ફોડીએ છીએ. આપણે ફોડીએ છીએ, ફાયર એટલે ફોડવું, આમ તો ફાયર એટલે આ જ કહેવાય. તો શું આપણે ફટાકડા ફોડીએ છીએ હોળીના દિવસે? ના. તો એમાં પહેલામાં આપણે શું લખીશું? પહેલામાં આપણે લખીશું ફોલ્સ. નંબર ટુ, વી મેક રંગોળી ઓન ઉત્તરાયણ. શું આપણે રંગોળી ઉત્તરાયણના દિવસે બનાવીએ છીએ? ના. તો આ પણ આવશે ફોલ્સ, ઉત્તરાયણના દિવસે રંગોળી હોય નહીં. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રી. આપણે નવરાત્રીમાં ગરબા ગાઈએ છીએ, ગરબા પરફોર્મ કરીએ છીએ. તો આ વસ્તુ કેવી છે? સાચી છે. તો એના માટે આપણે લખીશું ટ્રુ. નેક્સ્ટ નંબર ફોર, વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. તો આપણે નવા વર્ષના દિવસે આપણે ઘરને ડેકોરેટ કરીએ છીએ. તો વાત સાચી છે, આપણે આપણા ઘરને નવા વર્ષના દિવસે ડેકોરેટ કરીએ છીએ. તો અહીં આગળ આપણે શું લખીશું? ટ્રુ. વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. આપણે દિવાળીના દિવસે સ્વીટ ખાઈને મોઢું મીઠું કરીએ છીએ. તો આ વિધાન પણ કેવું થશે? ટ્રુ, એટલે કે સાચું. શું કહેશો તે તમારે જોડવાનું છે. તો તમને એક્ટિવિટી નંબર 4C એમાં તમને જોડકા આપેલા છે. એક્ટિવિટી નંબર 4C એમાં તમને કેટલા જોડકા આપેલા છે, તો એ જોડકા તમારે જોવાના છે. તો જો ઓન ક્રિસમસ, ઓન ક્રિસમસ એટલે કે ક્રિસમસના દિવસે તમે શું કહેશો? તો ઓન ક્રિસમસ છે, એની સામે સાચો જવાબ આવશે મેરી ક્રિસમસ. ઓન ક્રિસમસમાં શું આવશે સાચો જવાબ? મેરી ક્રિસમસ. ક્રિસમસના દિવસે આપણે શું કહીશું? મેરી ક્રિસમસ. એના પછી ઓન હોલી. તો હોળીના દિવસે તમે શું કહેશો? તો જો આમાંથી શું આવશે? યસ, હોળીના દિવસે આપણે કહીશું હેપી હોલી. તો હેપી હોળી સાથે એને મેચ કરો. ઓન ન્યૂ યર એટલે તમારે શું કરવાનું છે? લીટાના કરતા તમારી નોટમાં જે હોય સાચો જવાબ લખજો, બરોબર? અત્યારે કદાચ તમે જોડી દીધા હોય તો વાંધો નથી. ઓન ન્યૂ યર, ન્યૂ યરના દિવસે તમે શું કહેશો? તો જો અંદર શું કહેશો તમે? યસ, હેપી ન્યૂ યર. એના પછી ઓન દિવાળી, દિવાળીના દિવસે તમે શું કહેશો? ઓકે, હેપી દિવાળી. એના પછી ઓન ઈદ, ઈદના દિવસે તમે શું કહેશો? હા, ઈદ મુબારક. તો આ જે હતા એ આપણે જોડકા હતા. હવે એક્ટિવિટી નંબર 4D. તો એક્ટિવિટી નંબર 4Dથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરમાં આપણે આખે સુધી, તો તમારું જે હોમવર્ક છે એ હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો જોઈ લઈએ. તો હોમવર્કમાં આપણે એક્ટિવિટી નંબર 1 અને 2 એમાં કંઈ ખાસ કરવાનું નથી. મેં તમને કેટલાક હાર્ડવર્ક લખાયા છે, તો હોમવર્કમાં થશે હાર્ડવર્ક. થ્રી ટાઈમ્સ HW લખવા. અને એક્ટિવિટી નંબર 4D અને એક્ટિવિટી 4D બી છે, સોરી, એક્ટિવિટી નંબર 4B અને સી 4C 4B અને 4C ઇંગ્લિશની નોટ. તો જો હાર્ડ વર્ડ છે એ 3 વખત શેમાં લખવાના છે, તો HWમાં લખવાના છે. હાર્ડ વર્ડ 3 ટાઈમ શેમાં લખવાના છે, તો HWમાં લખવાના છે. અને એક્ટિવિટી નંબર 4B અને 4C એ તમારે શેમાં લખવાના છે, તો ઇંગ્લિશની નોટમાં તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં અને આજના લેક્ચરમાં આટલે છે. બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ લેટર ઓન. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય. જય હિન્દ. જય ભારત.